ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું. જો કે અડધા ગુજરાતે જાણ્યું હતું કે આજે નહીં તો કાલે કોઈને કોઈ રીતે કોંગ્રેસના બે મોટા નેતા એટલે કે અર્જુન મોઢવાડિયા અને અમરીશ દેર કોંગ્રેસનો હાથ છોડશે અને આ બંને આખરે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. નમસ્કાર, વાત ગુજરાતીના વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં હું છું ભરતદાન ગઢવી. અને એક જ દિવસમાં 5 કલાકમાં પડેલા કોંગ્રેસના બે મોટા નેતાના રાજીનામાની વાત કરવી છે. કોણ એવું વ્યક્તિ જે મધ્યસ્થી બન્યું, કયું એવું કારણ કે જેના કારણે વર્ષો સુધી જે હાથ સાથે જેના સંબંધ રહ્યા એ હાથ હવે છૂટી ગયા છે, આવો વિશેષ વાત કરીએ કારણ રાજકારણમાં. સૌથી પહેલા આપણે વાત કરીએ અમરીશભાઈ દેરે રાજુલા બેઠક પરથી જે 2017ની ચૂંટણી જીત્યા હતા ત્યારે તેમણે હરાવનાર હતા હીરાભાઈ સોલંકી, અને 2022ની વિધાનસભાની ચૂંટણી ત્યારે અમરીશભાઈ દેરને હરાવનાર હતા હીરાભાઈ સોલંકી. ટૂંકમાં જે બેઠક પરથી તેમની જીત થઈ એ જ બેઠક પરથી અમરીશભાઈની હાર થઈ. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો અમરીશભાઈ દેર ભાજપમાં આવ્યા છે તો હીરાભાઈ સોલંકીનું શું થશે, અને જો અમરીશભાઈ દેર ભાજપમાં આવ્યા છે તો તેને કોઈ ને કોઈ વાટાઘાટા થયા છે કોઈ પદ માટે. અત્યારે તો તેઓ કહી રહ્યા છે કોઈ પદ માટે તેઓ નથી આવ્યા, પરંતુ એવી માહિતી મળી રહી છે કે ભાઈ અમરીશભાઈ દેર છે તે ભાવનગર અથવા જૂનાગઢ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. સીધી રીતે જોઈએ તો આ સૌથી વધુ મતદારોની જો વાત કરવામાં આવે તો ભાવનગર કરતાં જે જૂનાગઢ છે જૂનાગઢ બેઠક પરથી જૂનાગઢ લોકસભા બેઠક પર આહીર મતદારોનું પ્રભુત્વ છે. એક વાત એવી પણ સામે આવી રહી છે કે ભાઈ માયાભાઈ આહીર છે તે જે સેતુ બન્યા છે અમરીશભાઈ દેર અને ભાજપ વચ્ચેનો સેતુ બન્યા છે, અને માયાભાઈ આહીર દ્વારા અમરીશભાઈ દેર છે તેને ભાજપમાં લાવવામાં આવ્યા છે એવી વાત છે. આજે સવારે તમે પણ જોયું હશે કે જે અમરીશભાઈ દેરનું જે નિવાસસ્થાન છે અમદાવાદ ખાતે ત્યાં સીઆર પાટીલ સાહેબ અને જે અમરીશભાઈ દેરની જે મુલાકાત થઈ તેમાં પણ માયાભાઈ આહીર વચ્ચે હતા અને બંનેની વાતચીતમાં કેટલાક આહીર આગેવાનો પણ તેમની સાથે હતા. એટલે સીધી રીતે જોઈએ તો કદાચ એવી વાત પણ આમાં ઉલ્લેખનીય હોય કે ભાઈ જૂનાગઢ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે, કારણ કે જે આહીર મતદારો અને કુળી મતદારો છે બંનેનું ત્યાં પ્રભુત્વ છે. અને હાલમાં જે રાજેશભાઈ ચુડાસમા છે ત્યાંથી તે લોકસભાના સાંસદ છે, પરંતુ તેમનું પત્તું કપાય તો નિશ્ચિત છે કે કદાચ અમરીશભાઈ દેર છે ત્યાંથી લડી શકે. પરંતુ હાલની સંજોગો જોતા ભાવનગર બેઠક પરથી લડે તેવા સંજોગો હાલ નથી, એટલા માટે દેખાતા કે કારણ કે જૂનાગઢમાં આહીર મતદારોનું પ્રભુત્વ છે એટલું ભાવનગરમાં નથી. બીજી તરફ એવી પણ વાત થઈ રહી છે કે અમરીશભાઈ દેર એવું કહી રહ્યા છે કે કોઈ તે સત્તાની લાલસે નથી આવ્યા, તેમની લાગણી જ્યાં ગઈ છે ત્યાં અને લાગણી માટે તેઓ આવ્યા છે. પરંતુ આ અગાઉ જે સીઆર પાટીલની જે બેઠક હતી, જે માયાભાઈ આહીરનું જે હોસ્પિટલનું નિર્માણ થયું હતું ત્યાં ભાજપના ધારાસભ્યો હતા, મુખ્યમંત્રી હતા સીઆર પાટીલ હતા, ત્યારે અમરીશ દેર પણ હતા ને, ત્યારે સીઆર પાટીલે ટકોર કરી કે તેમના માટે બસમાં રૂમાલ રાખેલો છે, અને કદાચ જે રીતે તેમણે કહ્યું એવું જ થયું. અને અત્યાર સુધી કદાચ અમરીશભાઈ દેર કહેતા હતા કે ભાઈ તેઓ ભાજપમાં નહીં જોડાય, ક્યારેક એવું કહેતા હતા કે આજે તો હું કોંગ્રેસમાં છું આવતીકાલની ખબર નથી, એટલે તેના ઉપરથી સમજી શકાતું હતું કે ક્યારેય પણ પક્ષપલટો કરી શકે છે. જો કે સીધી રીતે જોઈએ તો અમરીશભાઈ દેર છે તેમનું સ્થાનિક લોકોની વાત હોય કે સ્થાનિક મતદારોમાં વચ્ચે તેમની જે લોકચાહના છે તે આજે પણ અડી કર્યું છે. કદાચ તેઓ આ ચૂંટણી હારી ગયા છે પરંતુ તેમની લોકચાહના છે એને જોતા કદાચ પણ ભાજપે તેમના પર તેમના જે ચાહકો છે તેને જોતા મતદારો પરનો જે વિશ્વાસ છે તેને જોતા કદાચ જૂનાગઢ બેઠક પરથી ઉતારી શકે. અગાઉ તેઓ ભાજપની સામે ક્યારેય વિરોધની વાત હોય તો પણ તેઓ ખુલીને મેદાને આવતા હતા. ઘણી વખત એવા પ્રશ્નો હોય રોડ રસ્તાના હોય કે તેઓ જેસીબી નીચે પણ સૂઈ જતા હતા અને ખુલ્લી રીતે વિરોધ કરતા હતા. ખેડૂતોની વાત હોય રોજગારી માટે પણ તેઓ લડેલા છે. હવે કદાચ જેની સામે લડતા હતા તેની સાથે હવે તેઓ મત માગવા જશે અને તેની સાથે જ તેઓ હવે ચૂંટણી લડશે. હવે આપણે વાત કરીએ અર્જુનભાઈ મોઢવાડિયાની. આ વિધાનસભાની ચૂંટણીમાં આપણે સૌ કોઈએ જોયું કે ભાઈ કોંગ્રેસનું અત્યાર સુધીનું ખરાબમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. તેની વચ્ચે પણ અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી જીતી આવ્યા, ત્યારે જીત બાદ પણ તેઓએ પક્ષ પલટો કર્યો, એટલે કોઈને કોઈ કદાચ તેમને ભાજપ સાથે વાટાઘાટા થયા હોય, કોઈને કોઈ પદની વાત થઈ હોય કદાચ નિશ્ચિત હોય તેવું કહી શકાય. પરંતુ હવે તેઓ પક્ષમાંથી રાજીનામું આપતા ફરી પોરબંદર બેઠક પરથી પણ પેટાચૂંટણી થશે, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પોરબંદર બેઠક પરથી તેઓ પેટાચૂંટણી ફરી લડશે તો કદાચ એવી વાત થઈ હોય, એવા વાટાઘાટા તેમની સાથે ભાજપ સાથે ન થયા હોય કે એવો પોરબંદર બેઠકની પેટાચૂંટણીમાં તેઓ જીતે અને મંત્રીપદ આવે. જો મંત્રીપદ આપે તો કદાચ આમ જોઈએ તો અત્યાર સુધીમાં અર્જુન મોઢવાડિયા છે તેઓ કદાચ રાહુલ ગાંધીની પણ નજીકના રહ્યા છે, અને કોંગ્રેસના 2-4 ચહેરાઓ કહી શકાય ગુજરાતના તેમાંના અર્જુન મોઢવાડિયા એક હતા. ત્યારે જો પેટાચૂંટણીમાંથી તેઓ જીતે અને ભાજપમાંથી મંત્રીપદ મળે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. જો કે અગાઉ તેઓ પક્ષમાંથી રાજીનામું નહોતું આપ્યું, પરંતુ જ્યારે રાજ્યસભાની ચૂંટણીની વાત હતી ત્યારે એક વાત એવી પણ થઈ રહી હતી કે ભાઈ જો ભાજપમાં અર્જુન મોઢવાડિયા જોડાશે તો તેમને રાજ્યસભામાંથી સાંસદ બનાવવામાં આવશે, પરંતુ એ વાત પર પૂર્ણ વિરામ લાગી ગયો અને મોડે મોડે પણ અર્જુન મોઢવાડિયા
લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં જ પક્ષપલટો કર્યો છે અને પેટાચૂંટણી ફરી લડશે અને કદાચ તેઓ મંત્રી બની જાય તો પણ નવાય નહીં. પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસની જે સ્થિતિ છે, જે ડૂબતી નાવ કહી શકાય તેવી કોંગ્રેસની હાલની સ્થિતિ છે, ત્યારે આ ડૂબતી નાવમાં પોતે ડૂબવું નહીં એના કરતાં તરી જવું સારું એવું વિચારીને કદાચ આ નેતાઓ છે તે હવે ધીમે ધીમે કરીને કોંગ્રેસનો હાથ છે તે છોડી રહ્યા છે. પરંતુ હવે ગુજરાતના મોટાભાગના નેતાઓ કોંગ્રેસ અસ્ત થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે ગણીકાંઠી બેઠકો આવી હતી તેમાંથી પણ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે અને હજી તો લોકસભાની ચૂંટણી જાહેર પણ નથી થઈ એ પહેલાં પણ અડધાથી વધુ જે નેતાઓ છે તે હવે ભાજપ તરફ આવી રહ્યા છે. કદાચ ચૂંટણી આવે તે પહેલાં હજુ પણ કેટલીક વિકેટ છે તે ખડી શકે છે. આ તમામની વચ્ચે હજુ પણ સવાલ એ થઈ રહ્યો છે કે હજુ આમ આદમી પાર્ટીના પણ જે બે ચાર ધારાસભ્યો બચ્યા છે તે ભાજપમાં જોડાશે કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો છે, અને કોંગ્રેસમાં પણ હજુ કેટલાક ધારાસભ્યો છે તે પણ ભાજપમાં જોડાશે કે નહીં તે પણ લોકોને અત્યારે સવાલ થઈ રહ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં તો વાતાવરણ એવું થઈ ગયું છે કે જાણે ભાજપમાં બની ગયું એવું, કારણ કે કોંગ્રેસ સામે હવે કદાચ અસ્ત બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બે પાંચ નેતાઓ હવે કદાચ રહ્યા છે, બે પાંચ જે હતા તે સાફ થઈ ગયા છે. આ તમામની વચ્ચે એક જ દિવસમાં બે રાજીનામા પડ્યા છે, અમરીશ તેર અને અર્જુન મોઢવાડિયાને. કદાચ એ કોંગ્રેસની ઊંઘ તો આરામ હતી, કદાચ એમાં તેણે બળતામાં ઘી હોમ્યું હોય તેવી સ્થિતિ થઈ છે. ત્યારે આવી જ કંઈક વાતો કરતા રહીશું રાજકારણને લઈને, ચૂંટણીને લઈને, કારણ રાજકારણમાં વાત ગુજરાતી પર.